नमस्कार, हूँ छू राहुल बेगड़ा, आपनु स्वागत करू छू एशियाना सौथी जूना अखबार मुंबई समाचारना डिजिटल प्लेटफॉर्म पर। चालो जोईए आजनी मुख्य हेडलाइंस। वडाप्रधान नरेंद्र मोदी अने अन्य नेताओंनी ब्रिक्स समिट दरमियान कजान एक्सपो सेंटर खाते मुलाकात। दिल्लीमां प्रदूषण चरमसीमाए एर क्वालिटी मैनेजमेंट कमिशने सुप्रीम कोर्टमां एफिडेविट दाखल करी। प्रदूषणने कंट्रोल करवा तंत्र द्वारा विविध विस्तारोमां शरू करायो पाणीनो छंटकाव। महाराष्ट्रमां एनसीपीए तेना 38 उमेदवारोनी प्रथम यादी जाहेर करी। पार्टी चीफ अजित पवार बारामतीथी, छगन भुजबल येवलाथी, दिलीप वालसे पाटील आबेगांवथी चूंटणी लड़शे। તહેવારોને લઈને ગુજરાત રાજ્ય સરકાર અને સુરત એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી। એસટી વિભાગ દ્વારા આગામી 26-30 ઓક્ટોબર સુધી 2200થી વધારે એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે। સુરતમાં દિવાળીના સમયે માલિકે એક સાડી ન આપતા નારાજ થયેલા નોકરે 72,38,000 રૂપિયાની ચોરી કરી। પોલીસે આરોપી નોકર સહિત બે લોકોની મધ્યપ્રદેશ અને સુરતથી ધરપકડ કરી। સુરતીઓને દિવાળી પહેલા જ મળી મોટી ગિફ્ટ। 11 ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક ફરી શરૂ કરવા મળી મંજૂરી। નવા નિયમોને આધારે પોલીસ વિભાગ અને સુરત મનપાએ આપી મંજૂરી। અમદાવાદના નકલી જજના આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે। અગાઉ આરોપીને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પીઆઈ વિરુદ્ધ કરી હતી ફરિયાદ। એમએલએ જિગ્નેશ મેવાણીએ દલિત આગેવાનો કોંગ્રેસ કાર્યકરો સાથે ગાંધીનગરમાં પોલીસ ભવન તરફ કૂચ કરી। આઈપીએસ રાજકુમાર પાંડિયન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા કરતા આગળ વધ્યા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉત્તર ઝોનના નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં PPP મોડલથી ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કર્યું। તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ। વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।